નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સી 24 કલાક. હું ચેનક શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચારથી. પીસીબીએ નવરંગપુરા 4 રસ્તા પાસેથી 2 શખ્સોની રોકડ સાથે ધરપકડ કરી છે. એક્ટિવા પર આવેલા બંને શખ્સો પાસેથી 1 કરોડની રોકડ રકમ મળી આવી છે. પીસીબીએ બંને શખ્સોને નવરંગપુરા પોલીસ સ્ટેશનના હવાલે સોંપ્યા છે. સ્થાનિક પોલીસે આઈટી વિભાગને પણ જાણ કરી છે. ચૂંટણી સમયે આટલી રોકડ ક્યાંથી આવી, કોના માટે લઈ જઈ રહ્યા હતા, આ તમામ બાબતે પૂછપરછ ચાલવા હાથ ધરાશે. પરંતુ 1 કરોડ રૂપિયા ઝડપાયા છે. આઈટી વિભાગને પોલીસે જાણ પણ કરી છે. આ બંને શખ્સો એક્ટિવા પર આવતા હતા. અમદાવાદ પીસીબીએ 2 શખ્સોની રોકડ સાથે ધરપકડ પણ કરી છે. સ્થાનિક પોલીસે હવે આઈટી વિભાગને પણ જાણ કરી છે. 1 કરોડની રકમ પડી આવી છે. તો 1 કરોડ આ સમયે પકડાવવા અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. 2 શખ્સોની રોકડ સાથે ધરપકડ કરાઈ છે. ચૂંટણીનો સમય છે. આટલા બધા રૂપિયા આખરે કોના માટે લઈ જવા આવી રહ્યા હતા? પીસીબીએ બંને શખ્સોને નવરંગપુરા પોલીસ સ્ટેશનના હવાલે પણ કર્યા છે. પોલીસે આઈટી વિભાગને પણ જાણ કરી છે. આપને એ પણ જણાવી દઈએ કે ચૂંટણી સમયે આટલા બધા રોકડ રકમ લઈ જવા પર પ્રતિબંધ છે. આપની પાસે પ્રૂફ હોવું જોઈએ, પરંતુ તમામ બાબતો તપાસ હાલમાં કરવામાં આવશે. પીસીબીએ 2 શખ્સો રોકડ સાથે ધરપકડ કરી છે. બંને શખ્સો પાસેથી 1 કરોડની રકમ મળી આવી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનને હવાલે કર્યા છે બંને શખ્સોને. આખરે આ રકમ કોની છે, ક્યાં લઈ જવાના હતા, શું કોઈ ચૂંટણી માટે ઉપયોગમાં લેવાનો હતો ફંડ, આ તમામ બાબતે પોલીસ આગામી સમયમાં તપાસ પણ હાથ ધરશે. તો 1 કરોડ રોકડ સાથે 2 શખ્સોની ધરપકડ. ચૂંટણી સમયે આ પ્રકારની હેરાફેરી પર સતત નજર રાખવામાં આવતી હોય છે, જેમાં બંને શખ્સો 1 કરોડ સાથે ઝડપાયા છે.